भावनगर में परंपरागत मुजब अषाढ़ सुद बीज दिवसे भगवान श्री जगन्नाथ जी की रथयात्रा आयोजन स्वर्गस्थ भीखुभाई भट्ट प्रेरित श्री जगन्नाथ जी रथयात्रा महोत्सव समिति द्वारा छेल्ला घणा वर्षो थी करवामां आवे छे। आ वर्ष दरमियान अनेकविध पड़कारों अने संघर्षों की वच्चे पण दबदबापूर्वक आ रथयात्रा निकली छे। आ वर्षे 37मी रथयात्रा तारीख 1/7/2022 शुक्रवार रोज सवारे 8 कलाके भगवान श्री जगन्नाथ जी मोटा भाई श्री बलराम जी अने बहन श्री सुभद्राजी मूर्तिओनी शास्त्री लक्ष्मीकांत भाई दवे किरण भाई व्यास द्वारा शास्त्रोक्त विधि थी स्थापना करी पूजा अर्चना करवामां आवशे। संतो महंतो महामंडलेश्वर अने महानुभावोनी उपस्थितिमां भावनगरना नेक नामदार महाराज विजयराज सिंहजी तथा युवराज जयवीर सिंहजीना वरद हस्ते सोनाना झाड़ूथी छेड़ा पोरा विधि तथा पहिंद विधि करी दबदबापूर्वक रथयात्राने प्रस्थान करावामां आवशे। तेमां अंगेनी माहिती आपता रथयात्रा समिति ट्रस्टना अध्यक्ष हरुभाई गोंडलियाए पत्रकार परिषदमां जणाव्युं हतुं। विशेषमां जणावेल के परंपरागत रीते जे काष्टना रथमां भगवानने बिराजमान करवामां आवे छे ते रथमां भगवानने बिराजमान करवामां आवशे। भगवानना वाघा परंपरागत रीते वर्षोथी बनावामां आवे छे ते मुजब आ वर्षे भगवानना सुंदर कलात्मक वाघा बनावामां आवेल छे। दर वर्षे भगवानना वाघा बनावानी सेवा आपता हरजीवनभाई दाणीधारियाए आ वर्षे पण सेवा आपेल छे। तेमणे वाघानुं अने साफानुं कापड रथयात्रा समितिना मंत्री श्री करशनभाई वसाणी परिवार तरफथी સેવામાં મળેલ છે। આ ઉપરાંત ભગવાનના કલાત્મક સાફા બનાવવાની સેવા પ્રફુલાબેન બાબુલાલ રાઠોડ કાળિયા બીડવાળા દ્વારા મળેલ છે। ભાવનગરમાં આ વર્ષે કોરોનાની 2 વર્ષની મહામારી બાદની પરંપરાગત નીકળતી ભવ્ય રથયાત્રા નીકળવાની હોવાથી ભગવાનના પ્રત્યક્ષ દર્શન થવાના હોવાથી લોકોમાં દર વર્ષ કરતાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। લોકો ભગવાનના પાવન દર્શન કરવા માટે શ્રદ્ધાભેર રાહ જોઈ રહ્યા છે। પોતાના વિસ્તારોને ધજા પતાકા રોશની કંપનીઓ વેપારીઓ સંસ્થાઓ દ્વારા સ્વાગત કમાનો દ્વારા શણગારી રહ્યા છે તથા ઠેર ઠેર પ્રસાદ સરબત છાસ ચણા તથા જુદી જુદી પ્રસાદીની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। આ રથયાત્રામાં ભગવાનના પ્રસાદ રૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ 3 ટન ચણાની પ્રસાદી ધર્મપ્રેમી લોકોના યોગદાનથી મળેલ છે। તેની વ્યવસ્થા દાતાઓ અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે। આ વર્ષે રથયાત્રામાં મંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહજી રાણા, મેયર કીર્તિબેન દાણીધારિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે। રથયાત્રામાં જુદા જુદા આકર્ષણો જોડાનાર છે, જેમાં મિની ટ્રેન, વાંદરો, નાસિક ઢોલ, તોપ વગેરે આકર્ષણો આ રથયાત્રામાં જોડાશે। રથયાત્રાની આગળ તાત્કાલિક રંગોળીઓ બનાવવામાં આવશે। જેમ જેમ રથયાત્રા આગળ વધશે તેમ તેમ આ રંગોળીઓ ચોકમાં બનાવવામાં આવતી જશે, જે આ રથની વિશિષ્ટતા બની રહેશે। રથયાત્રામાં 100 ઉપરાંત ટ્રક, 5 જીપ, 20 ટ્રેક્ટર, 15 છકડા, 2 હાથી ઘોડા, 4 અખાડા, જુદી જુદી રાસ મંડળીઓ તેમજ ગણેશ ક્રીડા મંડળ દ્વારા જિમ્નાસ્ટિક, સ્કેટિંગ, દાવો અને બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા પ્રદર્શન કરવામાં આવશે। સત્સંગ મંડળો ડંકા, ઢોલ, ત્રાસા, નગારા, ડીજે, સાઉન્ડ સિસ્ટમ ઉપર ભગવાનના ગુણગાન ગાતા ગીતો સાથે રથયાત્રામાં જોડાયેલ છે તથા સામાજિક ધાર્મિક સંસ્થાઓ, ગાયત્રી પરિવાર, અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા, સ્વામિનારાયણ મુખ્ય મંદિર વગેરે સંસ્થાઓના ફ્લોટો તથા અન્ય ફ્લોટો આકર્ષણ બની રહ્યા છે। તેમજ રાજહંસ નેચરલ ક્લબ દ્વારા પ્રદૂષણની સામે વૃક્ષોનું વાવેતર લોકો કરે તે માટેનો ફ્લોટ તથા અનેકવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા જનજાગૃતિના ફ્લોટ્સ તેમજ લાખો શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો આ રથમાં પગપાળા જોડાશે। રાષ્ટ્રની રક્ષા કાજે જેમણે સેવા આપી છે તેવા માજી સૈનિક સંગઠન દ્વારા પ્રસ્થાન સમયે સુભાષનગર માજી સૈનિકો ભગવાન શ્રી જગન્નાથજીને બેન્ડ અને બ્યુગલ દ્વારા સલામી આપી ભગવાનનું ભવ્ય સ્વાગત કરશે, જે ખૂબ જ આકર્ષક બની રહેશે। તેમજ હેવમોર ચોકમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત અને પૂજા કરશે। દર વર્ષ મુજબ આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણનું વિશાળ કદનું કટઆઉટ ગોગા ગેટ ખાતે લગાડવામાં આવેલ છે તથા ગોગા ગેટ બિઝનેસ સેન્ટર ખાતે શ્રી હનુમાનજી મહારાજનું ભવ્ય હોર્ડિંગ્સ તથા જશોનાથ ચોક, ટીસી ટાવર, કાળાનાળા, શિવરામ રાજ્યગુરુ ચોક, ખારગેટ, આરટીઓ ઓફિસ સામે, નીલમબાગ, પાવર હાઉસ પાસે, ચાવડી ગેટ વગેરે સ્થળોએ જુદા જુદા ધાર્મિક અને રાષ્ટ્રીય મહાપુરુષોના વિશાળ કદના હોર્ડિંગ્સ લગાવવામાં આવેલ છે।
તેના ઉપર કરવામાં આવેલ લાઇટિંગથી આ હોર્ડિંગ્સ ખૂબ જ આકર્ષક લાગે છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. રથયાત્રા તારીખ 1-7-2022 શુક્રવારના રોજ શ્રી ભગવાનેશ્વર મહાદેવ અને શ્રી જગન્નાથજી મંદિર સુભાષનગરથી સવારે 8 કલાકે પ્રસ્થાન થઈ મહિલા કોલેજ, આંબાવાડી, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સ્વામિનારાયણ ગુરુકુળ પહોંચશે. ભાવનગરની 37મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે માત્ર 3 દિવસ બાકી છે, ત્યારે રથયાત્રાને લગતી સંપૂર્ણ તૈયારીઓ એ બધી પૂર્ણ થઈ ગયેલ છે. 29મી તારીખે મંદિરે નેત્રોત્સવ વિધિ થશે અને અષાઢ સુદ બીજના દિવસે ભગવાનને રથ ઉપર બિરાજમાન કરીને નગરચર્યા કરાવવામાં આવશે. દર વર્ષની જેમ ભાવનગરને કેસરિયા માહોલથી રંગવામાં આવેલો છે, પ્રસાદીની તૈયારીઓ થઈ ગઈ છે, જુદા જુદા મંડળો સંસ્થાઓ દ્વારા ભાવનગરમાં ભગવાનને સ્વાગત અને શણગાર કરવા માટે થઈ અને લોકો થનગની રહ્યા છે. 2 વર્ષની કોરોનાની મહામારી દરમિયાન ભગવાનના પ્રત્યક્ષ દર્શનને એ લોકો કરી શક્યા નહોતા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને ઇલેક્ટ્રોનિક દ્વારા યુટ્યુબ ઉપર જે પ્રસારણ થયું એના દ્વારા 2 વર્ષ ભગવાનના દર્શન થયા હતા. આ વર્ષે ભગવાનની કૃપાથી કોરોનાની મહામારી નાશ થઈ છે ત્યારે લોકોને ભગવાનના પ્રત્યક્ષ દર્શન થવાના છે એટલે લોકોમાં અનેરો ઉત્સાહ છે, અનેરો ઉમંગ છે અને દર વર્ષની સંખ્યા કરતાં આ વર્ષની 1 જુલાઈની રથયાત્રામાં લોકો મોટી સંખ્યામાં ઉમટશે. દર વર્ષ કરતાં લગભગ 1.5 ગણી સંખ્યા આ રથયાત્રામાં જોડાશે. આ સિવાય વહીવટીતંત્ર અને બધા સાથે બેઠકો પણ પૂર્ણ થઈ ગઈ છે. જ્યાં જ્યાં જે જે જરૂરિયાતો હતી એના સૂચનો પણ થઈ ગયા છે અને એ પ્રમાણે અમલ પણ થઈ ગયો છે. એટલે ભાવનગરની આ રથયાત્રા એક ઐતિહાસિક રથયાત્રા બનશે અને સારામાં સારી રીતે રંગે ચંગે આપણે સૌ ભગવાનને તે દિવસે નગરચર્યા કરાવીએ એટલી જ વિનંતી. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.